संतानों ने संभालवा पड़े। तुम्हें जो भी नहीं मेरा वो चंदन चिराग नानी वो बताज भांगी गया छे। कुंदन स्वस्थ थाओ कुंदन, आ संसार रूपी इमारत ना पायानू अपने फरीथी चढ़तर करवानू छे। दीवालों ने उभी करी फरी ने रंगीन बनावानी छे, ना छत ने पण आ परिवार ने जन्म आपीने एने हस्तो रमतो आपणे बनाव्यो छे, अने एने फरीथी हस्तो रमतो आपणे ज बनावीशुं। તમારી વાત સાચી, પણ નાની બહુને હું કેવી રીતે સાચું? ધીરજ કુંદન, ધીરજ, ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે। જમ્યા નહીં બરાબર? નાની વહુની ચિંતામાં કેમ કઈ બોલતા નથી? તબિયત તો બરાબર છે ને? જુઓ, મેં નાની વહુ સાથે વાત કરી છે, ધીરે ધીરે બધું થાળે પડી જશે। અને તમે જ કહેતા હતા ને કે દુઃખનું અવસર દાડા, આજે દુઃખ છે તો કાલે બધું સારું થઈ જશે। ક્યારે? આવતીકાલે બધું સારું થઈ જશે એ આશામાં ને આશામાં આપણે જીવન વિતાવી દેતા હોય છે। કાલે સારું થશે, મન નાની વહુને પત્ની તરીકે સ્વીકારશે એ આશામાં ને આશામાં આપણે બંને ફરીથી પરણાવ્યા, છતાં આ દિવસ જોવાનો વારો આવ્યો। આમને આમ તો આપણે નાની વહુના વર્તમાન સાથે એમનું ભવિષ્ય પણ ખરાબ કરી રહ્યા છે। આવતીકાલે સારું થશે એમ કરીને આપણે વર્તમાન વિતાવી દઈએ છે, પણ એ આવતીકાલ આવતી જ નથી। ડુંગર ઉપર રેતી નાખીએ છે એ આશા કે કાલે એ ડુંગર નાનો થઈ જશે, પણ ના, દિવસે ને દિવસે એ મોટો થતો જાય છે। દુઃખનું પણ એવું જ છે। તમારી તબિયત કેમ છે તો મને કેમ ના કહ્યું? ડોક્ટર બોલાવવા છે? ડોક્ટર તો આવી ગયા છે, હવે સારું થઈ જશે। મોટીબા, બાપુજી ખાધું નહોતું ને એટલે કદાચ એમને શુગર લો થઈ ગઈ હશે। એક વખત ભૂપત કાકાને પણ આવું જ થયું હતું, ત્યારે મેં એમને દૂધમાં ખાંડ નાખીને પીવડાવ્યું હતું, અને એટલે જ મેં બાપુજીને પણ દૂધ આપ્યું છે અત્યારે। નાની બહુ, મને પણ હવે સારું લાગે છે। દૂધ ક્યાંથી લાવ્યા તમે? દૂધ તો ખતમ થઈ ગયું છે ને? હા મોટી બા, પણ મેં થોડું દૂધ તપેલીમાં અલગ રાખી મૂક્યું હતું મન માટે। એને પણ ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી ને? મન અચાનક અડધી રાત્રે ઘરે આવશે અને એને ભૂખ લાગશે તો? બસ એવું જ ધારીને મેં થોડુંક દૂધ એના માટે અલગ રાખી મૂક્યું હતું, પણ અત્યારે બાપુજીને દૂધની વધારે જરૂર હતી। પણ ચિંતા નહીં કરો મોટી બા, મન અડધી રાત્રે પાછો આવશે ને તો હું એને કંઈક બીજું બનાવી આપીશ। બાપુજી, તમારે કંઈ બીજું જોઈએ છે? ના બેટા, અણીના સમયે મારી તબિયત સાચવી લીધી,
કાઢવી હોય તો સ્વરાને બહાર કાઢો. જો મોહિની હવે બદલાઈ રહી છે, ઝવેરી પરિવારમાં કઈ રીતે વર્તવું હું એને શીખવી રહી છું, એ અહીંયાથી ક્યાંય નહીં જાય. તમારા માટે પાણી લઈને આવીને. નિરાતાને કેવી રીતે સમજાવું? કૂતરાની પૂંછડી વાકી તે વાકી જ હોય. કોઈ કોઈના માટે રાતોરાત નથી બદલાઈ જતું. એ તો બધાના પોતપોતાના સ્વભાવ હોય છે. જો મોહિની હવે આપણી જવાબદારી છે. તો ઘરના લોકો આપણી જવાબદારી નથી? નિભાવું જ છું ને. મોટી બા અને બાપુજીની સેવા આટલા વર્ષોથી કરું જ છું ને. બધું જ મૂંગા મોડે સહન કરું છું ને. બાપુજીનું બીપી હાઈ રહે છે, ડોક્ટર એમને મીઠું ખાવાની ના પાડી છે, તો સૌથી પહેલા એમનું જમવાનું કાઢું છું. બધા પ્રત્યેની જવાબદારી નિભાવું જ છું. શું બાપુજીનું બીપી હાઈ છે? હા, ડોક્ટર એમને મીઠું ખાવાની ના પાડી છે. બાપુજીને મીઠું ખાવાની પરવાનગી નથી, એનો અર્થ એમ કે હવે તો બાપુજીને મીઠું ખવડાવવું જ પડશે. મોટી બા, બાપુજી મન ત્યાં છે, એ આવી ગયો લાગે છે, ગાર્ડનમાં છે. મન મન દાનીઓ, તમે એની ચિંતા ના કરો, તમે બેસો. ચિરાગ આવો ને બેટા, મારી સાથે. આપણે બંને મળીને મને શોધવો જોઈએ, ચાલો ને મારી સાથે. મન સ્વરા, શું કરે છે તું? આપ કરજો મોટી બા, પણ આ કંટ્રોલમાં જ નહોતી આવતી. સ્વરા તારી જાતને સંભાળ મારી બહેન. પ્લીઝ અંદર જા. સ્વરા તમે ભલે સ્વરાને અહીંયાથી ન ખાવ, પણ મારા મનનો અંશ અહીંયાથી ક્યાંય નહીં જાય. મોહિની આ જ ઘરમાં રહેશે. તું હજી સુધી અહીંયા જ ઊભી છે? જા.